જીવન વિશે વાત કરતા મુક્તાનંદ સ્વામીએ એમના એક પદની અંદર જણાવ્યું છે કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મે. કે જીવનની અંદર આપણી ઈચ્છિત તમામ વસ્તુઓ અને વ્યક્તિઓનો સાથ અને સંયોગ હોય, પણ ઘણી વખત આપણને આવી એક અનુભૂતિ થતી હોય છે જીવનમાં, આપણને એક નિરાશા, હતાશા, ક્યારેક ડિપ્રેશન, સ્ટ્રેસ, આ બધી એક અનુભૂતિ થતી હોય છે. એટલે કે આનંદ મેં જીને કા અધિકાર તુમારા હે, આ અધિકાર આપણને પ્રાપ્ત નથી થતો. હર પળ હર ક્ષણ આપણને આનંદ આવતો નથી. તો એના માટે શું કરવું? તો એના માટે આપણને સમજાવે છે કે જીવનની અંદર છે આપણે ભક્તિ છે, ભક્તિનો ઉમેરો કરીએ. અત્યાર સુધી આપણે ઘરની અંદર ઘણી બધી વસ્તુઓનો ઉમેરો કર્યો છે, શરીર ઉપર ઘણી બધી વસ્તીનો ઉમેરો કરીએ છીએ, પણ એની સાથે સાથે જીવનની અંદર જો ભગવાન પ્રત્યેની એવી ભક્તિ ઉમેરીશું તો આખું જીવન આપણને જુદું લાગશે. કારણ કે બહુ જ અદ્ભુત એક દિવ્ય ભક્તિનો મહિમા છે, આપણા શાસ્ત્રોની અંદર કહેલો છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કહ્યું છે કે મરી તો સર્વને જવું છે, પણ ભગવાનની ભક્તિ કરતા કરતા જીવ્યા એ જીવનનો સાચો લાભ છે. તો જીવનનો સાચો લાભ એ છે કે આપણે આપણા જીવનની અંદર, પરિવારની અંદર ભગવાન પ્રત્યેની ભક્તિ છે એ આપણે ઉમેરીએ. અને એટલા માટે જ શંકરાચાર્યજીએ પણ વાત કરતા કહ્યું કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. મૂઢ એટલે કે હે મૂરખ, તું હવે ભગવાનની ભક્તિ જીવનની અંદર કર, અને જે નથી કરતા તો ભગવાન સ્વામિનારાયણ માંગરોળની અંદર એક કબા શેઠ છે, એ ગાંડા જેવા થયેલા હતા, એની વાત કરતા કહ્યું કે અમારા મતે તો જે ભગવાનની ભક્તિ નથી કરતા, ભજન નથી કરતા, એ બધા કબા ગાંડા જેવા છે. તો આપણને સમજાવે છે કે આ કેટલી અગત્યની વાત છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને એક વખત એવું કહ્યું કે બાપા, આપ તો ભારતનું સુકાન સંભાળો એવા છો, આપને વડાપ્રધાન બનાવવા જોઈએ. ત્યારે સાથે એક હતા, એમને કહ્યું સેવકે કે આપ વડાપ્રધાન બનો તો તમે મને નાણાં પ્રધાન બનાવજો. ત્યારે તરત જ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારે વડાપ્રધાન પણ નથી બનવું, તારે નાણાં પ્રધાન પણ નથી બનવું, પણ આપણે બંને માળા પ્રધાન બનવાનું છે. એટલે કે ભગવાનની ભક્તિ પ્રધાન જીવન છે આપણું બનાવવાનું છે. તો જો આપણને સમજાવે છે કે આપણા જીવનની અંદર આવી એક અનેરી મહિમાવાળી ભક્તિ જો ઉમેરીશું તો જીવન આખું બદલાઈ જશે. જેમ દૂધની અંદર કેસર ઉમેરવાથી દૂધનો સ્વાદ, સુગંધ અને રંગ બદલાય છે, એમ ભગવાન પ્રત્યેની આવી ભક્તિનો આપણે ઉમેરો કરીશું તો આ બધી જ વસ્તુ છે એ બદલાઈ જશે. તો જીવનની અંદર ત્રણ પ્રકારથી ભક્તિ છે, આપણે ધીમે ધીમે કરતા કરતા આગળ વધવાનું છે. એમાં પહેલું શરૂઆત એવી છે કે જીવનની અંદર પ્રવૃત્તિ અને ભક્તિ એ બંનેનું બેલેન્સ રાખવાનું છે. કારણ કે આપણે સંસારની અંદર છીએ એટલે આપણી જવાબદારી છે, એટલે આપણે નાની મોટી પ્રવૃત્તિ કરવી પડે. આપણે કોઈ નોકરી છે, પોતાનો ધંધો છે, ઘર વ્યવહારનું કામકાજ છે, એમાં સંપૂર્ણ જવાબદારી પૂર્વક છે આપણે ભાગ લેવો પડે. તો એની સાથે સાથે શું કરું? તો શરૂઆત એવા પ્રકારથી થાય કે પ્રવૃત્તિ જે આપણી ભાગે હોય પ્રવૃત્તિ પણ કરીએ અને એની સાથે સાથે ભગવાનની ભક્તિ પણ કરીએ. એટલે કે આપણને સત્સંગમાં જે કંઈ પણ આહનિક સંબંધી નિયમો આપેલા છે એ નિયમોનું ખટકા સાથે નિયમિત રીતે એ નિયમોનું પાલન કરતા કરતા આપણે ભક્તિ કરીએ. બીજો એના પછીનો પ્રકાર એવો છે
કે પ્રવૃત્તિમાં ભજન કરીએ, એટલે કે ભજન કરતા કરતા ક્રિયા કરીએ, જે પણ ક્રિયા કરીએ એની અંદર ભગવાનનું ભજન છે એ કરીએ. જેમ પ્રથમના 22મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ખાતા પીતા હાલતા ચાલતા નાતા ધોતા શુભ ક્રિયા અથવા અશુભ ક્રિયાને વિશે પણ ભગવાનના ભજન કરવાનો અભ્યાસ કરવો. તો ભજન કરતા કરતા આપણે ક્રિયા કરીએ એ બીજો પ્રકાર છે. એના કરતાનો શ્રેષ્ઠ પ્રકાર એ છે કે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ એ પોતે જ ભક્તિ બની જાય. મધ્યના 11મા વચનામૃતમાં રીત કરતા કહ્યું છે કે આપણી દરેક વસ્તુ ભગવાન અને ગુરુની પ્રસન્નતા માટે થાય, બાકીના બધા જ પ્રકારના ભાવ આપણે જો બાજુમાં મૂકી દઈએ તો આપણી પ્રત્યેક પ્રવૃત્તિ છે એ ભજન બની જાય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું જો મારી આજ્ઞાએ કરીને ને મામ અનુસ્મર મારું અનુસ્મરણ કરતા કરતા તું યુદ્ધ કરીશ તો તસ્માદ યોગીર ભવાર્જુન, હે અર્જુન તું યોગી બની જઈશ. તો યુદ્ધ કરતા પણ યોગી બની જવાય છે, કારણ કે ભગવાનની આજ્ઞા ને ભગવાનનું સ્મરણ કરતા કરતા એ ક્રિયા કરે છે. તો આપણે પણ આપણી જે પણ ક્રિયા હોય એ જો કરીએ તો આપણી દરેક ક્રિયા ભક્તિ બની જાય છે. આ ત્રીજો એક શ્રેષ્ઠ પ્રકાર છે. પરંતુ શરૂઆત તો આપણે એ કરવી પડે કે આપણી ભક્તિ સંબંધી ક્રિયા છે એને ખટકો રાખી મહિમા સાથે આપણે જો આપણા જીવનની અંદર આપણા રૂટીન લાઇફસ્ટાઇલની અંદર આપણે ઉમેરી દેશું ને તો જીવનની અંદર એક ભગવાનનો આનંદ અને ભગવાનનું સુખ છે આવતું હોય છે. તો ભક્તિ માટે ભગવાન સ્વામિનારાયણ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને સત્સંગ દીક્ષાની અંદર કહ્યું કે આપણી સવાર છે એ પ્રવૃત્તિ અને ભક્તિ સાથે કેવી રીતે, તો એક તો નિયમિત નિત્ય ભગવાનની પૂજા છે આપણે કરવી પડે. તો આપણે કરતા હોઈએ પણ નિયમિત રીતે મનની અંદર દ્રઢ, આપણા બાળકોની અંદર આ દ્રઢ કરાવીએ કે પૂજા કર્યા વગર આપણા ગળા નીચે પાણીનું ટીપું પણ ન ઉતરે, કોઈ પ્રવૃત્તિ જ બીજી ન કરીએ, તો એવી એક દ્રઢતા સાથે આપણી ભગવાનની પૂજા કરીએ. અને સ્વામી આપણને કહે છે કે પૂજા છે એ ભગવાન સાથેની એક અંગત મુલાકાત છે, એવા એક મહિમા સાથે આપણે કરીએ, કારણ કે આપણી પૂજાની અંદર ભગવાન સાક્ષાત પધારે છે, આવા અનેકને અનુભવ થાય છે. તો આપણે આવી શ્રદ્ધાને મહિમાથી પૂજા આપણે કરીશું. 2004ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર ગયા ત્યારે ઓર્લેન્ડોની અંદર છે ત્યાંની નેશનલ એક શિબિર હતી. એ શિબિરની અંદર બધું મોટેલની અંદર આયોજન કરવા માટેની વ્યવસ્થા છે કમલેશભાઈ નામના એક આપણા કાર્યકરને આપેલી. ખૂબ જ કઠિન હતું, પરંતુ છતાં પણ એમને જવાબદારી હતી, સેવા હતી, એટલે પોતે કરતા હતા. ખૂબ સારી રીતે આ બધું કાર્ય એમને કર્યું. અને બાપા આયાને એ વખતે જ્યારે રિપોર્ટિંગ અપાતું હતું ત્યારે એમને વાત કરી કે બાપા મારા માટે અશક્ય લાગતું હતું, પણ રોજ સવારે હું પૂજાની અંદર પ્રાર્થના કરતો હતો કે આજે હું જેને જેને મળું એની સાથે જે કંઈ પણ આપણી મર્યાદા સંબંધી વાતો થાય તો આપ એમાં પ્રવેશ કરું છું, આવી હું રોજ પૂજામાં પ્રાર્થના કરતો હતો. અને પછી મને એવો અનુભવ થતો હતો કે એ પ્રમાણે મને બધું અનુકૂળ થતું હતું. ત્યારે સ્વામી ભોજન દરમિયાન રિપોર્ટિંગ થતું હતું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હા તારો ફોન રોજ મને આવતો હતો. ત્યારે બધાને ખબર પડી કે પૂજાની અંદર જે રોજ પ્રાર્થના કરતા હતા એ પ્રાર્થના પ્રમુખ સ્વામી મહારાજ રોજ સાંભળતા હતા અને એ પ્રકારની અનુકૂળતા છે પોતે દૂર રહ્યા રહ્યા કરતા હતા. તો આપણે પણ પૂજાની અંદર ભગવાન પધારે છે અને જે શુદ્ધ ભાવથી ગદગદ કંઠથી ભગવાનને પ્રાર્થના કરીશું તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે ત્યાં સુધી આ પ્રાર્થના આપણે પહોંચે છે અને એનો યોગ્ય સુખદ આપણને એનો સામે પ્રતિસાદ પણ પ્રાપ્ત થતો હોય છે. પણ એવી ગદગદ કંઠથી સાચા ભાવથી આપણે પ્રાર્થના કરીશું તો પૂજામાં ભગવાન પધારે છે. 2011ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર હતા. એ વખતે ચેરી હિલથી રોહિતભાઈ નામના એક ભક્ત છે ત્યાં આવ્યા. એમને બાપાને કહ્યું કે બાપા આપે બીમારી ગ્રહણ કરી છે, હવે આપની સાથે ફોન ઉપર વાત નથી થતી, પત્ર દ્વારા કોઈ માર્ગદર્શન નથી મળતું, મુલાકાત પણ નથી થતી, તો હવે આ બીમારી બધી દૂર કરી નાખો. અમારે કોઈ નાના મોટા પ્રશ્ન હોય તો પછી અમારે શું કરવું, કોને પૂછવું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાહજિકતાથી કહ્યું, સ્વામી કે પૂજાની અંદર તો અમે આવીએ જ છીએ, પૂજામાં તું પૂછી લે ને. એ વખતે રોહિતભાઈ કે આ તો મેં કોઈ દિવસ વિચાર જ નહોતો કર્યો, પરંતુ બાપાએ આવું એક સચોટ માર્ગદર્શન અને આપણને દિશા આપી એટલે પછી એને જે કંઈ પણ વ્યવહાર સંબંધી કે આધ્યાત્મિક પ્રશ્ન હોય તો કે હું રોજ મારી પૂજાની અંદર બાપાને પ્રાર્થના કરું અને આંખો બંધ કરું એટલે મને અંદરથી સ્વામી બાપા એનો ઉપાય બતાવે કે તમે આ કરો અથવા તો આ ન કરો. અને એ પ્રકારના અમારા વ્યવહાર સંબંધી દરેક નિર્ણયો મેં લીધા. તો જ્યારે 2012ની અંદર અમદાવાદની અંદર એમને પોતાનો અનુભવ છે સભાની અંદર કે મને એવું લાગ્યું કે મારા દરેક નિર્ણયોનું સચોટ માર્ગદર્શન પૂજામાં પ્રાર્થના કર્યા પછી મને અંદરથી સ્વામી બાપા પ્રેરણા આપીને કરતા,
તો એવા આપણે પણ ઘણા બધા પ્રશ્નો રોજ બરોજ આવતા હોય, રોજ ક્યાં આપણે મહંત સ્વામી મહારાજ સાથે વાતો પણ ન કરી શકીએ, ફોનથી અથવા તો મુલાકાત પણ શક્ય નથી, અથવા રોજ પત્ર પણ ન લખી શકીએ, પરંતુ પૂજાની અંદર આપણને ભગવાન અને સત્પુરુષ પધારે છે, તો એને તમે સાચા ભાવથી આવા એક મહિમાને શ્રદ્ધાથી પ્રાર્થના કરશો તો અંદરથી એ પોતે આપણને એક સાચો જવાબ આપશે, અને જવાબ છે આપણે પકડી શકશું એવા પ્રકારની આપણને એક કૃપા દ્રષ્ટિ કરશે કે એમના સચોટા જવાબ આપણને આપ્યો છે. તો જો આ પૂજા છે તો એક ભક્તિ છે, આપણું એક આહનિક છે, તો આપણે જીવનની અંદર આ મૂકી અને ફક્ત ક્રિયા કરવા ખાતર છે એવી નથી, પરંતુ બહુ જ મહિમા સાથે આપણે જો આ દરેક એનો અંગ છે એની અંદર જો આપણે ભાગ લેશું તો જીવન આપણે ખરેખર ખૂબ આનંદમય સુખમય બની જશે અને એની દ્રઢતા રાખીએ. જે ભક્તો મને આ સમજાવ્યું છે ખૂબ દ્રઢતા રાખે છે. મેલબોર્નની અંદર શરદ નામનો એક આપણો યુવક હતો, એને કેન્સર ડિટેક્ટ થયું, હોસ્પિટલની અંદર તાત્કાલિક એને દાખલ કરવામાં આવ્યો, અને હોસ્પિટલમાં એની સાથે કોઈ રહેવા ન દે એટલે આપણા બીજા યુવકો છે એ યુવકો 8 વાગ્યા પછી એન્ટ્રી હતી એટલે પોતે આવે. હવે એની દવા છે, ડોક્ટર એવું કહ્યું કે તારે વેલા 6-1 વાગ્યા દવા તારે લઈ લેવી પડશે. ત્યારે એને દ્રઢતા રાખીને કહ્યું કે ભાઈ હું તો સત્સંગી છું એટલે મારી પૂજા કર્યા પછી જ હું આ દવા લઈ શકું, એટલે એન્ટ્રી 8 વાગે છે એટલે 8 વાગે મારા મિત્રો બધા આવશે અને મને બાથરૂમમાં લઈ જઈ અને નાવાની મને મદદ ને આ બધું કરશે, એ સ્નાન કર્યા પછી હું મારી પૂજા કરીશ અને પૂજા કર્યા પછી જ મારી દવા લઈશ, ત્યાં સુધી હું નહીં લઉં. અને એક પણ દિવસ એને બીમારીથી ગભરાઈને પોતે પૂજાનો ત્યાગ કરીને દવા પહેલા નથી લીધી. તો જો આવા યુવકો છે, જીલોંગની અંદર આપણો એક યુવક રહે છે રિતુલ કરીને, હમણાં જે વહેલી સવારની એની જોબ હતી 3 કલાકની, એટલે કે વહેલી સવારે જઈ અને જોબ પતાવીને પાછા આવી સ્નાન કરી અને પૂજા કરવાની, એવા એનો ક્રમ હતો. એટલે વહેલી સવારે જોબ કરવા જતા હતા અને ભગવાનનું કરવું એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ થયો એટલે તાત્કાલિક એને હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં ગયા પછી ડોક્ટરોએ તાત્કાલિક બધી સારવાર કર્યા પછી કહ્યું કે આ દવા તું લે, એને કહ્યું કે મારી પૂજા હજી આવી નથી, મેં પૂજા કરી નથી એટલે હું દવા નહીં લઈ શકું, અને કહ્યું કે આ તારી તકલીફ છે ને એક્સિડન્ટમાં તારે દવા લેવી પડશે કે ના મને વાંધો નથી મને પૂજા આવવા દો. અને પછી બીજા બધા યુવકો છે એને જેમ ખ્યાલ આવ્યો અને એમને પૂજા લઈને ગયા અને સ્નાન કરાયું, સ્નાન કરીને પછી એને પૂજા કરી અને લગભગ બપોરે 3 વાગે બધું પૂજા આદિ કાહની કર્મ પૂર્વ થયું પછી એને દવા લીધી. તો જો આટલી બધી દ્રઢતાથી આપણા યુવકો હરિભક્તો છે, પોતે આ ભક્તિ છે પોતાની ક્રિયા કરતા કરતા પણ બેલેન્સ રાખીને કરે છે, તો આપણે પણ આપણી અંદર, આપણા પરિવારની અંદર, બાળકોની અંદર આવી દ્રઢતા, આવા પ્રસંગો એને નાનપણથી નાખીએ તો આ ભક્તિ છે ને એનાથી આપણું જીવન મંગલ બનશે, એની અંદર એક મંગલતાનો પ્રવેશ થશે. બીજું આપણો એક કાહનિકનો ક્રમ છે કે હરિભગત છે એમને સવાર અને સાંજ ઓછામાં ઓછી 2 વખત તો પોતે પોતાના ઘર મંદિર અથવા તો નોકરી કે ધંધા ઉપર જતા આવતા કે ત્યાં પહોંચેલા કોઈ પણ પોતાને એક આપણો ક્રમ છે, એક ભક્તિ છે, આરતી છે, તો આપણે આરતી કરવી જ જોઈએ. ગમે તે જગ્યા ઉપર ગયા હોઈએ પણ આરતી સમય થાય એટલે કરવી જ જોઈએ. જે અન્ય સંપ્રદાયની અંદર પોતપોતાના નીતિ નિયમનું પાલન કરતા હોય છે તો આપણે પણ કરવી જોઈએ. સંજર કારા નામના આપણા યુવક છે એ પોતે હિમાલયની ખૂબ ઊંચાઈ ઉપર અને ખૂબ ઠંડીની અંદર છે, પોતે ત્યાં કોમ્યુનિટી છે એની સેવા થઈ શકે એના માટે એને છે કે ગિફ્ટ મળવાની હતી એટલે પોતે ત્યાં ગયેલા, પરંતુ ત્યાં પણ આમ માઇનસ ટેમ્પરેચરની અંદર પણ એમને કોઈ દિવસ આરતી વગર છે દિવસ પસાર નતો કર્યો, તો બાપા ખૂબ રાજી થયેલા હતા. દક્ષિણ ગુજરાતની અંદર મરલાવ કરીને ગામ છે, ત્યાં નરેન્દ્રસિંહ કરીને આપણા યુવક છે, એના લગ્નની અંદર છે, એનો વરઘોડો નીકળેલો હતો અને ફૂલેકું નીકળ્યું હશે અને સાંજનો સમય હતો, ગામમાં પ્રકારનું ફૂલેકા જેવું નીકળ્યું અને એ વખતે આરતીનો સમય થયો તો ત્યાં તો નાચગાન થતું હતું અને બીજા બધા છે લગ્નના માહોલની અંદર હતા, તો એ વખતે પણ એને બધું ફૂલેકું વરઘોડો બંધ રખાયો અને બંધ રખાયા પછી આરતીનો સમય થયો એટલે ત્યાં બધાની વચ્ચે એને માઇકની અંદર આરતી મુકાવી અને પોતે વરરાજા હતા, એના લગ્ન હતા તો લગ્નની અંદર છે એને ત્યાં આરતી કરી. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિની અંદર પણ આપણા યુવકો પોતાની આ ભક્તિ સંબંધી ક્રિયા છે એમાં કોઈ દિવસ બાંધછોડ કરતા નથી. તો આપણે પણ કોઈ દિવસ આપણી આ બાંધછોડ ન કરાવવું મનની અંદર એક નક્કી આજ્ઞા પણ છે અને ભક્ત તરીકેની આપણી એક આ ક્રિયા પણ છે, તો આપણે આરતી કરવી છે. તો બીજું આ ત્રીજી વસ્તુ છે કે ભગવાનને થાળ કરવો માનસી કરવી.
તો આપણા ઘરની અંદર સવાર બપોર સાંજ જે કંઈ પણ બનાવ્યું હોય ભગવાનને થાળ ધરાવીએ, ભગવાનને માનસી કરીએ અને પછી જ આપણે ભોજન લેવું જોઈએ. ભગવાનને ધરાવ્યા વગર આપણે કોઈ વસ્તુ અંગીકાર ન કરી શકાય. આપણી એક ભક્તિ છે, આપણી એક પરાભક્તિ છે. આપણા સંતોના જીવનમાં, પરમહંસોના જીવનમાં પણ આપણને દેખાય. મહારાજના સમયની અંદર ભૂમાનંદ સ્વામી નામના નંદ પરમહંસ છે એ પોતે વિચરણ કરતા હતા, પરંતુ એ કઠિનાઈની અંદર રોજ ભોજન ન મળે. એક સમય એવો આવ્યો કે અમને સતત 2 દિવસ સુધી કોઈ પણ પ્રકારનું ભોજન ભિક્ષામાં ન મળ્યું, કારણ કે લોકોનો વિરોધ હતો. અને 2 દિવસ પછી અમને ભોજન મળ્યું. સ્વાભાવિક રીતે શરીરની અંદર ભૂખ હો લાગી હોય અને મન પણ ખાવા માટે તલપાપડ થતું હોય, પણ 2 દિવસ પછી મળેલા ભોજન, એ ભોજન તૈયાર થયા પછી એમણે ત્યાં ભગવાનને થાળ કર્યો. જે થાળ આપણે ગાઈએ છીએ ભૂમાનંદ સ્વામીનો, એ થાળ ભગવાનને ધરાયો. અને આવી પરિસ્થિતિની અંદર એમને નવો થાળ બનાવી ભગવાનને ધરાયા પછી એમને ભોજન અંગીકાર કર્યું. તો આપણી એક પરંપરા છે, તો ભગવાનને થાળ ધરાયા વગર ક્યારે અંગીકાર ન કરવું. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને આ દેખાય છે. પણ 4th ભાગની અંદર પ્રસંગ આવે છે કે સ્વામી નેપાળની અંદર મહારાજના પ્રાસાદિક સ્થાનોમાં ગયેલા. એ વખતે એમને મુખની અંદર બધી તકલીફ હતી, ચવાતું નહોતું, એટલે ડોક્ટરોએ પોચી વસ્તુ ખાવાની કહેલી, એટલે ખીચડી બનાવવાની હતી. એમાં સેવક સંતો ખીચડી બનાવીને આવ્યા સ્વામી પાસે આવીને સ્વામી પહેલો પ્રશ્ન તરત પૂછ્યો, સ્વામી કે હરિકૃષ્ણ મહારાજને ધરાવી? એટલે સેવક છે એ બાપાને ભોજન મળી રહે એના માટે એમને કહ્યું કે હા. બાપા કે ક્યારે ધરાવી? એટલે પછી એમની પાસે જવાબ નહોતો. સ્વામી કે હરિકૃષ્ણ મહારાજ મારી સામે વિરાજમાન બેઠા છે, મેં નથી જોયું કે તમે ધરાઈને. એમ કહીને સ્વામી કે લઈ જાઓ, મારે નથી જમવું. સ્વામીને કહ્યું, સ્વામી થોડા બોલ્યા, સ્વામી કે ભગવાનને ધરાયા વગર કોઈ દિવસ મને તમારે આપવું નહીં. અને પછી સ્વામીએ સાંજે માફી માંગતા કહ્યું કે માફ કરજો, પણ સ્વામી કે તે મને કહ્યું હોત કે ધરાવાનું બાકી છે તો સ્વામી કે હું 10-20 મિનિટ રાહ જોત, પણ તું ધરાયા વગર મને કેમ ખવડાવે છે ને, એમાં ક્યાં ખાટું મોડું થઈ જવાનું હતું. તો આવા અનેક પ્રસંગો કે ભગવાનને ધરાયા વગરનું બીમારીમાં જરૂરી હોય છતાં પણ સ્વામી છે પોતે ભોજન અંગીકાર નતા કરતા. તો આવી એક પરાભક્તિ એમની અંદર છે, આપણને દર્શન થતા. તો આપણે પણ આપણા પરિવારમાં એક આમ દ્રઢ નિયમ કે ભગવાન ગમે તેટલું નોકરી ધંધેથી મોડું થયું હોય, એ ગમે એટલી ઉતાવળ હોય, પણ ભગવાનને ધરાયા વગર આપણે જમવું નથી. અને આ પરાભક્તિ જો આપણી અંદર આવશે તો પણ ખૂબ આનંદ આવશે, કારણ કે પ્રસાદ બનશે. અને આ જોઈને બાળકોની અંદર પણ આ પ્રેરણા મળશે. આ જેવા ઘણા નાના નાના બાળકો છે કે જે નીલકંઠ વર્ણી પોતાની પાસે રાખે છે, એની પરાભક્તિ પોતે જગાડવા, પોઢાડવા, થાળ ધરાવું, એ બધું એને બાળ સભામાં સંતોએ કહ્યું, કોઠારી બાપાએ કહ્યું હતું, એ રીતે કરે છે. અને એવા અનેક બાળકોના દર્શન થાય છે કે પોતે પોતાની સ્કૂલની અંદર જાય તો એ નીલકંઠ વર્ણીની મૂર્તિ પોતે લઈ જાય, અને ઘેરથી એને જે કંઈ પણ લંચ આપમાં ડબ્બાની અંદર આપેલું હોય તો બધા જ પોતાના બાળકોના મિત્રો વચ્ચે કોઈ પણ પ્રકારની શરમ કે સંકોચ રાખ્યા વગર એક નાના કાપડ ઉપર નીલકંઠ વર્ણીની મૂર્તિ પધરાવે, ત્યાર પછી લંચમાં જે આવ્યું એ ત્યાં મૂકે અને એક નાનો થાળ અથવા તો ભગવાનને ધરાવે છે એવા ભાવથી 2-3 મિનિટ ત્યાં રાખે અને પછી પોતાનું એ લંચ એ પોતે લે. તો જો આપણે ત્યાં બાળકોની અંદર પણ આવા ભગવાનની ભક્તિ છે એના દર્શન થાય છે, તો આપણે મોટાએ પણ આપણા ઘરની અંદર આ પ્રકારની એક ભક્તિ પરંપરા છે આપણે નાખીશું તો એનાથી આપણું જીવન મંગલ કહેતા કે સુખદ અને આનંદમય છે બનશે. બીજી એક ભક્તિનો એક ક્રમ છે કે મંદિર દર્શન, જે આપણને સ્વામી બાપાએ સત્સંગ દીક્ષા ગ્રંથમાં કહ્યું કે ગમે તેવું આપણું કામ હોય પણ એની અંદર પણ એક પ્રવૃત્તિ કરતા કરતા ભક્તિનો એક ભાગ છે આપણે મંદિર દર્શનનો પાડી દેવો જોઈએ. તો આપણને દેખાય જે સ્વામીએ એમના જીવનમાં પણ આપણને દર્શન છે એ થતા કે સ્વામીને જ્યારે દર્શને ન જવા દીધા ત્યારે સ્વામીએ પણ અકળાઈ ગયા અને કહ્યું કે દર્શન વગર મારે જીવવું કેવી રીતે. અને એવા અનેક હરિભક્તો છે કે જે આજે પણ દર્શનની નિયમની એટલી બધી દ્રઢતા રાખે છે. અમલનેરની અંદર પ્રવીણભાઈ સોની નામના એક આપણા હરિભગત છે, એને સોનીની દુકાન છે. રોજ સવારે મંદિરે દર્શન કર્યા પછી દુકાન ખોલવાનો એવો એમને એક દ્રઢ નિયમ હતો. અને પછી એક વખતે પોતે દર્શન કરવા માટે જતા હતા અને રસ્તાની અંદર એમને જે શોપની અંદર એના માણસો કામ કરતા હશે એને વેલા ખોલી અને જોયું તો રાત્રે એની અંદર કંઈક ચોરી થયેલી હતી, દુકાન તૂટી હતી. તરત એમને પ્રવીણભાઈને ફોન કર્યો કે આપણી દુકાન તૂટી અને એમાંથી કંઈક ઘરેણાની ચોરી થયેલી છે. એમને સાંભળ્યું અને કહ્યું કે વાંધો નહીં, હું દર્શન કરીને આવું છું. તો પોતાની દુકાન તૂટી
છતાં પણ મારો દર્શનનો નિયમ છે કે પેલા ભગવાનના દર્શન, પ્રાર્થના, દંડવત, પ્રદક્ષિણા કરીશ, પછી જ મારી દુકાન તૂટી છે અથવા તો નુકસાન થયું છે એની તપાસ યોગ્ય કરીશ. તો આવી પરિસ્થિતિમાં તો ભલભલી વ્યક્તિ છે ને હલી જાય અને દર્શન મૂકી અને પોતે નુકસાન થયું છે એની તપાસ કરવા માટે પહોંચી જાય. પરંતુ આવા અનેક હરિભક્તો જેનું જીવન ભક્તિ પ્રધાન છે, તો એ પરિસ્થિતિની અંદર પણ પેલા એ દર્શન કરવા માટે ગયા મંદિરે અને પછી પોતાના વ્યવહારની અંદર ગયા. તો જો પ્રવૃત્તિ અને ભક્તિનું બેલેન્સ પોતે રાખે છે. આ અત્યારે COVID-19 પરિસ્થિતિમાં ઘણા સમય સુધી મંદિર દર્શન બંધ હતા, તો એ વખતે અનેક હરિભક્તો દરેક સેન્ટરમાં એવા હતા કે જેને નિયમ હતો કે મંદિરે દર્શન કરવા. કદાચ ઠાકોરજીના ન થાય તો મોટા સંતો અને બાપાએ પણ કહ્યું છે કે ધજાના અથવા તો શિખરના દર્શન કરવા, તો પણ એ મંદિરના દર્શન જેટલું ફળ આપે તો પોતે બહાર મંદિર પાસે ઉભા રહે, ત્યાં ઉભા રહીને જેમ સાક્ષાત દર્શન કરતો એવી રીતે દર્શન કરે. અમુક તો એવા હતા કે રોડ ઉપર ત્યાં દંડવત પણ કરતા. તો આ પ્રકારના દર્શન કરવાનો નિયમ છે એમને સાચવેલો હતો. તો આપણને દેખાય કે આવા પ્રકારથી ભક્તિ છે આપણા જીવનમાં જો ઉમેરીશું, તો જેમ કેસર ઉમેરવાથી ફરી ફેરફાર થાય છે, એમ આ ઉમેરવાથી આપણા જીવનની અંદર છે આપણને ખૂબ મોટો લાભ થશે. તો જીવન છે એને મંગલ ભક્તિથી બનાવીએ, અને જો બનાવીશું તો આપણું જોડાણ ભગવાન સાથે થશે, આપણું કનેક્શન વધારે દ્રઢ થશે, અને જો કનેક્શન પાકું ભગવાન સાથે આપણું થશે તો આપણને અખંડ આનંદ, અખંડ સુખ છે, અખંડ શાંતિની અનુભૂતિ થશે, જેનું મૂર્તિમાન દર્શન જો આપણે કરવું હોય તો પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના જીવનમાં, પરમ પૂજ્ય કોઠારી બાપાના જીવનમાં તમે જુઓ કે એમના જીવનમાં ભક્તિ કેટલી બધી છે. ભગવાનની આરતી, ભગવાનની પૂજા, ભગવાનની માનસી કરવી, થાળ કરવા, આ આટલી બધી મોટી ઉંમરે અને આટલી બધી એમને પ્રવૃત્તિની વચ્ચે પણ પોતે નિયમ સાચવે છે, તો એમના ચહેરા ઉપર કેટલી શાંતિ છે, એના થકી એમના ગુરુની કેટલી બધી પ્રસન્નતા એમની ઉપર છે. તો આપણે પણ આપણું જીવન છે એવા પ્રકારનું બનાવી શકીએ છીએ, અને સાચા ભાવથી જો ભક્તિ માટે સમય કાઢ્યો તો ઘણીવાર એમ થાય કે આપણા વ્યવહારનું શું જો આ બધું કરશું. તો આપણે કીર્તનની અંદર સાંભળીએ છીએ કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યાને સાથ વધે વેદ વાણી રે. આ વેદના વચનો છે કે તમારી સુરતા ફક્ત કેવા પૂરતું નહીં, પરંતુ આપણું હૃદય જ્યારે ભક્તિ સાથે જોડાઈ ગયેલું છે અને એકમેક થઈ ગયેલું છે, તો ઇતિહાસનો એક પણ પ્રસંગ એવો નથી કે આવા ભાવથી ભગવાનની ભક્તિ કરતા હોય એની લાજ ભગવાને જવા દીધી હોય. એ પછી પરોક્ષની અંદર એવા મીરાબાઈ જુઓ અથવા નરસિંહ મહેતા જુઓ અથવા તો આપણા સત્સંગની અંદર આજની તારીખે પણ એવા અનેક નાના મોટા ભક્તો છે કે જે ભગવાન સાથે સંલગ્ન થઈ અને ભક્તિ પ્રધાન જીવન જીવે છે, એની લાજ કોઈ દિવસ ભગવાને જવા નથી દીધી. તો આ રીતે આપણે ભક્તિ જો આપણા જીવનમાં ઉમેરીશું તો ચોક્કસ આપણને પણ આ પ્રકારનો લાભ છે થશે. અને કદાચ એ ભગવાનની ભક્તિ કરતા કરતા કોઈ તકલીફ આવી, પણ ભગવાનનો ભક્ત કોને કહેવાય? તો સરસ સંતોએ કીર્તનમાં લખ્યું છે કે તન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે. કે તન અને ધન બંનેમાં કદાચ નુકસાન આવતું હોય, પરંતુ જે ભગવાનનો ભક્ત છે એ કોઈ દિવસ ભગવાનની ભક્તિથી ચડતા નથી. દાદા ખાચરની આટલી બધી તકલીફ હતી, છતાં એમણે ક્યારે ભગવાનની ભક્તિ છે એમને મૂકેલી નથી. ગમે તેવો પ્રસંગ આવી ગયો હોય, જેમ કે નેનપુરના દેવજી ભગતના દીકરાનું મૃત્યુ થયું તો પણ એમને માળા ફેરવવાનું છે એ છોડેલું નથી. તો ભગવાનની ભક્તિ છે એ આપણે ગમે તેવું નુકસાન થાય તો પણ ભક્ત છે પોતે છોડતા નતા. ભગવાનજીભાઈ માંડવ્યા છે, એને કેન્સર હતું અને છેલ્લી ઘડી સુધી હવે આમ ઘડીઓ ગણાતી હતી ત્યારે પણ એને ભગવાનની ભક્તિ મૂકેલી નથી. સિડનીની અંદર અત્રી કરીને કિશોર હતો, એને કેન્સર હતો, હોસ્પિટલની અંદર હતા ત્યારે પણ ભગવાનની ભક્તિ છે એને મૂકેલી નથી. કુશલ કરીને એક આપણો યુવક છે ગોલકોસ્ટની અંદર, એ અંધ છે અને દેખાતું નથી, આવી તકલીફ છે, પણ છતાં દિન પ્રતિદિન ભગવાનની ભક્તિમાં એનો વધારો થાય છે પણ ઘટતો નથી. તો તન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે. તો આપણે સાચા હરિજન હોઈએ, હરિભગત હોઈએ, તો દુઃખ આવે મામા આપણી ભક્તિ વધારે દ્રઢતા સાથે આપણે કરતા જઈએ, અને એ જ આપણી હરિભગતની નિશાની છે. તો આવા પ્રકારની ભક્તિની દ્રઢતા આપણા જીવનમાં હશે અને આનો જો આપણે ઉમેરો કરીશું તો આપણું જીવન અત્યંત મંગલમય બની જશે, અને આપણું પરિવાર જ એવું હોય કે લોકોને ખબર પડી જાય, જેમ શંકરાચાર્યજી છે
એક વખત શાસ્ત્રાર્થની અંદર છે, એમને જવાનું થયું અને મંડન મિશ્ર નામના એક પંડિતની સાથે શાસ્ત્રાર્થ કરવાનો હતો. એમનું ઘર એમને જોયેલું નતું. એમના ગામમાં પ્રવેશ કર્યો અને કોઈને પૂછ્યું કે ભાઈ મંડન મિશ્રનું ઘર ક્યાં છે, તો ઘરના એડ્રેસ જગ્યા ઉપર ગામના લોકો એવું કહ્યું કે તમે ગામની અંદર જાઓ અને જે ઘરના આંગણાની અંદર પોપટ અને મેના એ ઉપનિષદ અને વેદોની જે ઋચાઓ છે અને સંસ્કૃતના શ્લોકો જો બોલતા હોય તો સમજવાનું કે મંડન મિશ્રનું ઘર છે. કારણ કે પોપટ સાંભળીને શીખી જાય એટલે કે એના ઘરની અંદર આખો દિવસ આ પ્રકારના સંસ્કૃતના આવી જે ઋચાઓ છે એનું જ ગાન થતું હશે કે પોપટ પોતે બોલતો થઈ ગયેલો છે તો એ પંડિતનું ઘર સમજવું. એમ કોઈ આપણને પૂછે કે હરિભગતનું ઘર કયું તો એડ્રેસની જગ્યા ઉપર કહે કે તમે જાઓ અને જે ઘરની અંદર તમને સવાર સાંજ આરતી ના ઘંટારો સમજાતા હોય, ઘરની પ્રત્યેક વ્યક્તિ સમય થાય ત્યારે ભગવાનની પૂજા કરી લેતી હોય, જ્યાં ભગવાનના થાળ થતા હોય, ત્યાં ભગવાનની આરતીઓ થતી હોય, આ પ્રકારનું જેનું ભક્તિમય તમને ઘર દેખાય તો સમજવાનું કે આ BAPS ના એક નિષ્ઠાવાન ભક્તનું ઘર છે. તો આપણે આવું ઘર, આવો પરિવાર અને પરિવારના દરેક સભ્યની અંદર આવી ભક્તિની દ્રઢતા છે કે ગમે તેવી તકલીફ, મુશ્કેલી, ઉતાવળ કે પ્રવૃત્તિનું ગમે તેટલું પ્રધાન પણ હોય પણ એમાંથી પણ સમય કાઢીને આપણે આ કરવું છે. જો આ કરશું તો આપણને એનો એક અનુભવ છે થશે અને ત્યાર પછીનો બીજો સ્ટેપ તો એ છે કે ભજન કરતા કરતા ક્રિયા કરીએ એ પછી સમજાશે અને આપણી દરેક પ્રવૃત્તિ એ પોતે જ ભક્તિ બની જાય એ ત્યાર પછી આપણને સમજાશે. પરંતુ અત્યારે આપણે પ્રથમ સ્ટેપની અંદર કે આપણી જવાબદારીના ભાગ રૂપે આપણે પ્રવૃત્તિ પણ કરીએ પણ એની સાથે આપણા ગુરુ અને આપણા ઈષ્ટદેવે જે કંઈ પણ આપણે ભક્તિની પરંપરા આપી છે એ પરંપરાને પણ જો આપણે સાચવશું તો આપણા જીવનની અંદર પણ આ પ્રકારની ભક્તિનો ઉમેરો થતાં આપણું જીવન પણ એવું પવિત્ર, મંગલમય, સુખમય, આનંદમય બની જશે. તેવા પ્રકારની ભક્તિની દ્રઢતા આપણા દરેકના જીવનમાં આવે એ જ પ્રાર્થના.